નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ની અંદર ગુજરાતના ખૂણે ગમે ત્યાં રહેતો વિદ્યાર્થી એકાઉન્ટ અને સ્ટેટ એટલે કે નામું અને આંકડાશાસ્ત્રમાં સારા ગુણ મેળવી શકે તે હેતુસર આપણે આ યુટ્યુબ ચેનલ પર ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલાઓ પણ આપવામાં આવશે અને એ દાખલાઓનું સોલ્યુશન પણ કરાવવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો સારા ગુણ મેળવવા માંગતા હોય, ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી જ છે. એ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને એ ગ્રુપની અંદર દરેક એસાઇનમેન્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન, એની પીડીએફ, મોસ્ટ આઈએમપી દાખલા અને સાથે સાથે તેનું સોલ્યુશન પણ મળી શકે છે. હવે આપણે આજે આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રશ્નપત્ર 2 વિભાગ એ નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા વિભાગ એ ની અંદર કુલ 20 એમસીક્યુ પૂછાય છે. નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પ્રશ્ન 1-20 પ્રત્યેકનો કેટલો ગુણ હોય છે? 1 ગુણ. પહેલો એમસીક્યુ છે, કયા સૂચકાંકની મદદથી ભાવ સપાટીમાં થતા ફેરફારોના અભ્યાસ દ્વારા ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રણમાં રાખવા જરૂરી પગલા લેવા માટે ઉપયોગમાં લે છે? તો એનો જવાબ શું આવે? જથ્થાબંધ ભાવનો સૂચકાંક. નેક્સ્ટ એમસીક્યુ, બીજા નંબરનો એમસીક્યુ છે, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ પ્રચલિત છે? તો જવાબ શું આવશે? ભારિત મધ્યક. નેક્સ્ટ દાખલો છે, ઓકે આ ત્રીજા ચેપ્ટરનો બીજા ચેપ્ટરનો દાખલો છે. જો આર અહીંયા જુઓ એક્સ માઇનસમાં છે, વાય પ્લસમાં છે, એની કિંમત -0.5 છે અને સહસંબંધાંકની કિંમત કેટલી આપેલી છે? -0.5. એમાં એક ચલ માઇનસ છે ને એક પ્લસ છે, હોય તો આર અહીંયા એક ચલ પ્લસ છે ને એક માઇનસ છે એટલે કિંમતમાં કોઈ ફેરફાર પડે નહીં, એની કિંમત કેટલી થાય? તો એનો એ જવાબ રહેશે -0.5. ચોથા નંબરનો એમસીક્યુ છે, ક્રમાંક સહસંબંધાંકમાં પુનરાવર્તન પામતા પ્રત્યેક અવલોકન માટે પ્રચલિત સંકેતમાં સિગ્મા ડી ના વર્ગમાં કયું પદ ઉમેરવામાં આવે છે? તો જવાબ આપણો બી આવશે. અને બીજી રીતે પણ લખી શકાય, જુઓ આ જવાબ શું છે આપણો, એમનો ઘન માઇનસ એમ ભાગ્યા 12. આની અંદર બીજી રીતે લખવું હોય તો આ બંનેમાંથી એમ કોમન નીકળી જાય તો શું લખાય? એમનો વર્ગ માઇનસ 1/12 પણ લખી શકાય છે, પણ અત્યારે જવાબ શું આવશે આપણો? બી. નેક્સ્ટ એમસીક્યુ પાંચમા નંબરનો, નિશ્યાંકતાનો આંક આર નો વર્ગ એટલે કે સ્મોલ આર નો વર્ગ નો વિસ્તાર કેટલો હોય છે? તો એનો વિસ્તાર 0 થી લઈને 1 સુધીનો હોય છે. કેટલાનો હોય છે? 0 થી લઈને 1, એટલે જવાબ કયો આવશે આપણો? બી આવશે. નેક્સ્ટ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એમસીક્યુ, નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો એક્સ બાર અને વાય બાર માંથી પસાર થાય છે. નેક્સ્ટ એમસીક્યુ 7 નંબરનો, સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની રીતનું નામ જણાવો. તો શું આવશે આપણો? ન્યૂનતમ વર્ગોની રીત. આઠમા નંબરનો એમસીક્યુ છે, વેપારીઓ અને ઉત્પાદકો સમયાંતરે વેચાણ અને ઉત્પાદકનું સમયપત્રક કયા ઘટકના આધારે બનાવે છે? તો મોસમી ઘટકના આધારે બનાવે છે. નવમા નંબરનો પ્રશ્ન છે, જો P/B બરાબર P(A) અને P/B/A બરાબર P(B) હોય તો ઘટનાઓ A અને B કેવી ઘટનાઓ છે? તો જુઓ અહીંયા શરતી ઘટના બરાબર A છે, અહીંયા બી શરતી ઘટના બરાબર A/B છે, તો એ બંને કેવી ઘટનાઓ કહેવાય? નિરપેક્ષ ઘટનાઓ કહેવાય. દસમા નંબરનો એમસીક્યુ છે, નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના A માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો હંમેશા એટલે કે ઘટના A માટે નીચેના પૈકી તેની સંભાવના કેટલી હોઈ શકે? તો આપણને ખબર છે સંભાવનાનો જવાબ 0 અને 1 ની વચ્ચે હોય, 0 પણ હોઈ શકે 1 પણ હોઈ શકે. નેક્સ્ટ એમસીક્યુ 11મા નંબરનો છે, એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત 3 છે, જ્યારે તેનું વિતરણ 7 હોય તો આ વિતરણમાં સિગ્મા એક્સ ના વર્ગ માટે શું થાય? તો જુઓ આપણને મધ્યકનો જવાબ આપેલો છે હે ના, અને વિતરણનો બી આપેલો છે, તો એ વિચરણનો સૂત્ર બને છે વિચરણ બરાબર E x નો વર્ગ માઇનસ બ્રેકેટની અંદર E x નો હોલ સ્ક્વેર. અહીંયા વિચરણનો જવાબ કેટલો છે આપણી જોડે? 7. બરાબરની જગ્યાએ બરાબર, સિગ્મા x નો વર્ગ આપણે જાણતા નથી, માઇનસ
આને શું કહેવાય? મધ્યક કહેવાય. શું કહેવાય? મધ્યક. તો મધ્યક ની કિંમત કેટલી આપેલી છે? ત્રણ. તો ત્રણ નો વર્ગ તો સાત બરાબર ઈ એક્સ નો વર્ગ માઇનસ નવ. સાત માઇનસ નવ આ બાજુ આવે એટલે પ્લસ નવ થાય, બરાબર ઈ એક્સ નો વર્ગ. એટલે સાત ને નવ કેટલા થશે? સોળ. તો આપણો જવાબ શું હશે? ડી. નેક્સ્ટ એમસીક્યુ 12માં નંબરનો, યાદચ્છિક ચલના કેટલા પ્રકારો છે? તો એનો જવાબ શું આવશે? બે આવશે. 13માં નંબરનો એમસીક્યુ છે, જો યાદચ્છિક ચલ x માઇનસ એક ઝીરો અને એક, તો જુઓ અહીંયા યાદચ્છિક ચલ x ની કિંમત અહીંયા લખી દઈએ માઇનસ એક ઝીરો અને એક. ઓકે, p માઇનસ વન ની કિંમત 0.15 છે એટલે એની સંભાવના આપેલી છે આપણને. કેટલી? માઇનસ એક ની 0.15. તો માઇનસ એક ની સામે એની સંભાવના કેટલી લખીએ? 0.15. પી ઝીરો ની સંભાવના 0.60 છે, આના સામે કેટલી લખીએ? 0.60. અને પી વન ની કિંમત 0.25 છે, તો વન ની સામે કેટલી લખીએ? 0.25. હોય તો એક્સ નો મધ્યક કેટલો થાય? એક્સ ના મધ્યક માટે આ બંનેનો ગુણાકાર કરવો પડે. એક્સ આઈ ગુણ્યા પી ઓફ એક્સ. તો અહીંયા ગુણાકાર થશે માઇનસ એક સાથે એટલે માઇનસ 0.15 જવાબ આવશે. અહીંયા ઝીરો સાથે ગુણાકાર 0, અહીંયા એક સાથે 0.25 નો ગુણાકાર એટલે 0.25. અહીંયા સરવાળો કરો એટલે જવાબ કેટલો રહે? 0.10. એટલે આપણો જવાબ શું આવશે? સી. 14માં નંબરનો એમસીક્યુ છે કે પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત કેટલી હોય છે? તો 4/5 સિગ્મા. તો જવાબ શું આવશે આપણો? એ આવશે 4/5 સિગ્મા. 15માં નંબરનો એમસીક્યુ છે, એક પ્રામાણ્ય ચલ એક્સ કે જેનો મધ્યક મ્યુ છે અને પ્રમાણિત વિચલન સિગ્મા છે, તો તેના માટે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ નીચેના પૈકી કયો થશે? તો ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ ડિવાઈડ બાય સિગ્મા. જવાબ શું આવશે આપણો? ડી રહેશે. નેક્સ્ટ એમસીક્યુ છે 16માં નંબરનો, પ્રામાણ્ય વિતરણ માટે બહુલક અને ત્રીજો ચતુર્થક અનુક્રમે 11 અને 19 છે. બહુલકને આપણે ઝેડ કહીએ, ઝેડ બરાબર કેટલા આપેલા છે? 11. અને ત્રીજા ચતુર્થકને આપણે શું કહીએ? Q3. બરાબર કેટલા આપેલા છે? 19. તો પ્રથમ ચતુર્થકની કિંમત નીચેના પૈકી કઈ હોય? જુઓ, હવે પ્રામાણ્ય વિતરણની અંદર બહુલક, મધ્યક અને મધ્યસ્થનો જવાબ સરખો હોય, તો અહીંયા મધ્યસ્થ બરાબર આપણો સૂત્ર શું લાગશે? Q3 પ્લસ Q1 ભાગ્યા 2. મધ્યસ્થ અને બહુલક સરખા હોય તો મધ્યસ્થની જગ્યાએ કેટલા લાખીશ? 11. ભાગાકાર વાળા 2 આ બાજુ આવે તો ગુણાકારમાં Q3 ની કિંમત દાખલામાં 19 આપેલી છે વત્તા Q1 મળી જશે. 11 2 22 પ્લસ 19 ને આ બાજુ લાવો તો માઇનસ 19 બરાબર Q1. માટે Q1 બરાબર 22 માંથી 19 જાય, જવાબ કેટલો આવશે આપણો? 3 રહેશે. 17માં નંબરનો એમસીક્યુ છે, વાસ્તવિક સંખ્યાનો માનાંક હંમેશા કેવો હોય? અરુણ હોય છે. કેવો હોય છે? અરુણ હોય છે. નેક્સ્ટ પ્રશ્ન 18મો, n52 એટલે શું? તો n52 એટલે માઇનસ છગડીયા કૌંસની અંદર 5. 19માં નંબરનો એમસીક્યુ છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર કયું છે? માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર માઇનસ પી ભાગ્યા એક્સ ઇન્ટુ ડીએક્સ અપોન ડીપી. ડીએક્સ અપોન શું થશે? ડીપી. અને છેલ્લો એમસીક્યુ છે આપણો, માંગ વિધેય પી બરાબર એ માઇનસ બીએક્સ હોય તો આમદની વિધેય શું થાય? જુઓ, આમદની નો સૂત્ર શું બને? આમદની બરાબર પી ગુણ્યા એક્સ બને. તો પી તો આપણને આપેલો છે, પી કેટલો આપેલો છે? એ માઇનસ બીએક્સ. એને પાછો કેટલા વડે ગુણવાનો? એક્સ વડે. તો જુઓ, એ ને એક્સ વડે ગુણો તો એ એક્સ, માઇનસ બી ઓફ એક્સ ને એક્સ વડે ગુણો તો બી એક્સ નો વર્ગ. તો આપણો જવાબ કેવો આવશે? ડી આવશે. તો અહીંયા વિભાગ એ ની ગણતરી થઈ ગયેલી છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી લો. ધન્યવાદ.